ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા અબડાસા બેઠકમાં પ્રદ્યુમનસિંહને વિજય અપાવવા માટેનો વિદ્યુતવેગી પ્રવાસ, ઠેર ઠેર બેઠકો કરી। હવે જોઈ નલિયાથી મારા પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ। અબડાસા વિધાનસભાની બેઠક અંકે કરવા માટે ભાજપે જ્યારે એડી ચોટીનું જોર લગાવ્યું છે, ત્યારે આજરોજ ભાજપની મહિલા મોરચાની ટીમના બહેનોએ જિલ્લા પંચાયત સીટ, તાલુકા પંચાયત સીટ અને સ્થાનિક મહિલા મોરચાની બહેનોને સાથે રાખી સભ્યો સાથે અલગ અલગ મતદાતાઓની એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં ખાસ કરીને અબડાસા વિધાનસભા મત વિસ્તારના ભાજપના લોકપ્રિય ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને ચંગી બહુમતીથી વિજય અપાવવા માટેનો સંકલ્પ કટિબદ્ધ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં મહિલા મોરચાના ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આદરણીય કૌશલ્યા કુંવરબા, પ્રદેશના પદાધિકારી ચંદ્રિકાબેન લીંબાચિયા, પ્રદેશના મહિલા મોરચાના કારોબારી સદસ્ય અને નલિયા સીટના ઇન્ચાર્જ પારસભા જાડેજા, પ્રદેશ ભાજપ મહિલા મોરચાના આઈટી સેલના પદાધિકારી અને તાલુકા પંચાયત અંજારના ઉપાધ્યક્ષ જ્યોત્સનાબેન દાસ, જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્યક્ષ બેન વિશ્રામભાઈ ગઢવી, જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને આઈટી સેલના જિલ્લાના સહ ઇન્ચાર્જ હેતલ મહેતા, જિલ્લા ભાજપ મહિલા મોરચાના ઉપાધ્યક્ષ અને નલિયા બેઠકના આઈટી સેલના સહ કન્વીનર પૂજા ગેલાણી સહિતના પદાધિકારીઓ ખાસ ઉપસ્થિત હતા। તમામની ઉપસ્થિતિમાં બેઠકો તબક્કાવાર યોજવામાં આવી હતી। મોટી સંખ્યામાં મહિલા કાર્યકર્તાઓ આ બેઠકમાં ઉપસ્થિત રહી અને માર્ગદર્શનનો લાભ લીધો હતો। આ તકે ખાસ કરીને કૌશલ્યા કુંવરબા, જસના દાસ, છાયાબેન ગઢવી સહિતના મહાનુભાવોએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે મહત્વાકાંક્ષી યોજનાઓ છે અને અબડાસામાં જે હમણાં લાસ્ટ ટાઈમમાં જે વિકાસના કામો થયા છે તેને યાદ કરી અને આ ઉમેદવારને વિજય આપવા માટેની અપીલ કરવામાં આવી હતી અને જે પ્રચાર પ્રસાર છે યોજનાનો તે જન જન સુધી પહોંચાડવા માટેની પણ અપીલ કરવામાં આવી હતી। અબડાસા વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજાને જંગી બહુમતીથી વિજય આપવા માટે બુલંદ હાકલ પણ કરવામાં આવી હતી અને આવતીકાલે પણ આ મહિલા મોરચાની બહેનો દ્વારા આ સીટના અલગ અલગ ગામોમાં પ્રવાસ ચાલુ રાખવાની જાહેરાત પણ કરવામાં આવી હતી। ખાસ કરીને મોથાળા ખાતે, કોઠારા ખાતે, ડુમરા ખાતે પણ તબક્કાવાર બેઠક યોજવામાં આવી હતી। અલગ અલગ જગ્યાએ ખાટલા બેઠકો કરી અને કાર્યકર્તાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને પ્રદ્યુમનસિંહને વિજય અપાવવાના સહિયારા સંકલ્પો પણ લેવામાં આવ્યા હતા। ઉપસ્થિત મારા સાથી પ્રદેશ ટીમના, મારા સખી અને પ્રદેશ મહિલા મોરચાના ભારતીય જનતા પાર્ટીની અંદર મંત્રી તરીકેની જવાબદારી નિભાવી રહ્યા છે, સાથે સાથે ભારતીય જનતા પાર્ટીએ અમને અબડાસા સીટની આપ બધા બહેનોને મળવા માટેની જે જવાબદારી આપી છે એવી ભારતીય જનતા પાર્ટીએ આપેલી જવાબદારીની અબડાસા પેટા ચૂંટણીના સહ ઇન્ચાર્જ તરીકે જે મારી સાથે પધાર્યા છે બહેન ચંદ્રિકાબેન, જે આપના જ વિસ્તારના બહેન છે, દયાપુરના છે, દયાપુરના ગામમાં પણ ભૂતકાળમાં ગયેલી છું એવા બહેન ચંદ્રિકાબેન, બીજા જેવા બાજુમાં બેઠા છે પારસબા, એ પણ અમારી પ્રદેશની ટીમમાં કારોબારી સદસ્ય છે અને વર્ષોથી એ બેન પણ અમારી સાથે કામ કરે છે પ્રદેશમાં, સાથે સાથે એમને નલિયા સીટના ઇન્ચાર્જની જવાબદારી આપેલી છે એમના।